રોટલી અને ભાખરી તો દરેકના ઘરે બેમાંથી એક ટાઈમ બનતી જ હોય છે, અને એમાં વિવિધતા લાવવાનું થોડું અઘરું પણ છે. આજની રેસીપી જે હું તમને બતાવવા જઈ રહી છું તે રાજસ્થાન બાજુ તો ચોક્કસ ખવાય જ છે, પણ આપણા ગુજરાતીઓ ઘઉંની રોટલી અને ભાખરી ખાતા જ શીખ્યા છે. તો આજની રોટલીનું નામ છે સત્તુની રોટલી, જે બનાવવામાં થોડીક અલગ છે અને ખાવામાં પણ થોડી અલગ છે. તો ચાલો જઈએ મારા કિચન. સત્તુના પરાઠા બનાવવા માટે આપણે દેશી ચણા લઈશું. 1/4 કપ દેશી ચણા છે. સૂકા ચણા છે, પલાળ્યા વગરના છે. તેને આપણે મિક્સચરમાં ક્રશ કરી લઈશું જેથી તેનો લોટ બની જશે. અગર તમારો મિક્સચરમાં પ્રોપરલી ક્રશ ન થતા હોય તો હું તમને એક સજેશન આપીશ કે પહેલાં ખલમાં થોડા વાટી લેજો અને ત્યાર પછી તેને મિક્સચરમાં વાટજો, તેથી મિક્સરની બ્લેડ પણ ખરાબ ન થઈ જાય. તો થોડી મહેનત કરી અને મેં અધકચરા ચણા વાટી લીધા છે. મારે તેનો પાવડર બનાવવાનો છે જે ખલમાં પોસિબલ નથી, તેથી હવે આ ભૂકાને હું મિક્સરમાં નાખીશ અને તેનો લોટ બનશે, જેથી મિક્સરને પણ લોડ નહીં પડે અને મને જેવો જ લોટ જોઈતો હશે તેવો રેડી થઈ જશે. તો હવે જોઈ લો આ ટાઈપનો લોટ થયો છે. હજી ઝીણો જો તમારા મિક્સરમાં થાય તો ચોક્કસ કરી શકાય, પણ આ ટાઈપનો લોટ હશે તો પણ વાંધો નહીં આવે. અહીં તમારું ધ્યાન દોરવા માગું છું કે એક વખતથી કન્ફ્યુઝ ના થશો, આ બેસન નથી. બેસન ઉપર છિલકા ના હોય, એટલે છિલકા જે હોય છે ચણાના એની સાથે આપણે લોટ બનાવ્યો છે, જેથી તેને સત્તુનો લોટ કહે છે. અમુક લોકો સત્તુનો લોટ ચણા પલાળીને પણ બનાવતા હોય છે. આ મેં રો બનાવ્યો છે અને તેને જ આપણે પરાઠામાં ઉપયોગ કરીશું. લોટ ચાળી લીધા પછી થોડોક જે જાડો નીકળ્યો તેને મેં ફરી ક્રશ કર્યો. થોડી મહેનત કરી અને સત્તુનો લોટ રેડી કર્યો અને તેના પરાઠામાં પણ થોડી મહેનત તમને ચોક્કસ લાગશે, પણ કંઈક નવું ખાવું હોય, કંઈક પૌષ્ટિક ખાવું હોય તો મહેનત તો કરવી પડે. મોરઓવર આપણે રૂટીન ખાવાથી ટેવાયેલા છે. ઘઉંના લોટના ડબ્બા, ચોખાના લોટના ડબ્બા આપણી ઘરે ભરેલા હોય છે, જેના લીધે આપણે નવા ધાન ખાવાનું એવોઇડ કરતા હોઈએ છીએ. તો જો તમને આ રેસીપી ગમે તો તમે આ લોટ પણ દળીને રાખી શકો છો, વધારે નહીં તો 1 કિલો પણ રાખી શકો છો. તો ફટાફટ આ રેસીપી તમે બનાવી શકો છો. તો ચાલો હવે લોટને એક બાજુ મૂકીએ અને આગળની તૈયારી કરીએ. છીણી લઈ લીધી છે અને સાથે એક ડુંગળી પણ લઈ લીધી છે. તો આ એક ડુંગળીને છોલીને હું એને છીણી લઈશ, એટલે તેનો પલ્પ નીકળી જશે. અને છીણવાનો જ આપણે આગ્રહ રાખીશું, મિક્સચરમાં ક્રશ નહીં કરીએ, કેમ કે પાણી પાણી થઈ જશે. ડુંગળી આપણી છીણી ગઈ છે અને તેનો પલ્પ બી રેડી થઈ ગયો છે. હવે આ પલ્પમાં આપણે 2 થી 3 લીલા મરચાં તીખાસની અનુકૂળતા પ્રમાણે એડ કરી દઈશું અને તે પણ ક્રશ કરી દઈશું. હવે આની અંદર આપણે મસાલા એડ કરીશું. તેમાં શેકેલું જીરું 1/2 ચમચી એડ કરીશું. હવે આની અંદર આપણે જેટલો લોટ આમાં શોષી શકાય તેટલો આપણો સત્તુનો લોટ આમાં એડ કરીશું અને તેનો લોટ બાંધીશું. બધું મિક્સ કર્યા પછી આપણે મીઠું નાખીશું, જેનાથી લોટનો અંદાજ આવી જાય અને મીઠું પણ પ્રમાણસર પડે. મિક્સ કર્યા પછી એવું લાગ્યું કે લોટ તો સમાશે, એટલે બીજો થોડો લોટ અને મીઠું એડ કરી દીધું છે. ફાઇનલી આ લોટ હવે હું બાંધીને મૂકી દઉં છું. લોટને મચેડવાથી મને એવું લાગી રહ્યું છે કે મને આ પરાઠા વળવામાં થોડી તકલીફ પડશે, જેના લીધે મારે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો પડશે. કંઈક હેલ્ધી ખાવું હોય તો મહેનત તો કરવી જ પડે. લોટ બાંધ્યા પછી થોડી વાર ઢાંકીને મૂકી દઈશું અને ત્યાર પછી આપણે પરાઠા વણીશું. તો પરાઠું મેં પ્લાસ્ટિક મૂકીને વણી લીધું છે. એવું હોય તો આને થેપી પણ શકાય છે આવી રીતે. અને પછી એઝ રેગ્યુલર પ્રોસીજર આપણે તેને તવી પર મૂકી અને તેને શેકી લઈશું. નવા નવા ધાન ખાવાથી આપણી ઇમ્યુનિટી વધે છે, આપણને એકધાર્યા જીવનમાંથી છુટકારો મળે છે અને રસોઈ બનાવવાનો આનંદ પણ આવે છે.